કોઈનું નામ રહી જાય ને બોલે તો આશીર્વાદ મળી જાય એમ ને, મારું જ નામ રહી ગયું છે. આમ તો ફરિયાદ કરત નહીં પણ આશીર્વાદ મળે માટે કરી છે. શું કહ્યું ભાઈ, તમે બસમાં મુસાફરી કરી હશે ને ઘણી વાર, પણ કોઈ વાર ઉતર્યા પછી ડ્રાઈવરને આભાર માનવા જાઓ છો? જેવા ઉતર્યા એવા ઘર ભેગા એવું થાય છે. વાહ વાહ, બધા હરિભક્તોને કેવા ધન્યવાદ આપ્યા શબ્દોથી. શબ્દથી જ પૂજા, શબ્દથી જ આદર. બારગામથી કોઈ હરિભક્તો આવે છે ને, એ કોઈ શનિવારના હનુમાનજીની આરતીમાં જુએ છે કે આ કેવી વ્યવસ્થા, કે હનુમાનજીની આરતીના પ્રત્યક્ષ દર્શન થાય. પછી એક હરિભક્ત કહે છે કે અહીં મેં જોયું કે છોકરા આગળ, અમારે ગામડામાં બધે સભા હોય, છોકરા પાછળ હોય. પછી કહે છે અહીં સાહેબ કોણ ને સામાન્ય કોણ? મેં કહું બધા જ સાહેબ ને બધા જ સામાન્ય. સાહેબ પણ ભૂલવા માટે તો અમે અહીં ભેગા થઈએ છીએ કે સાહેબ મટી જાઓ, ભગવાનના દીકરા છીએ, ભેગા બેઠા છીએ. એટલે રીત અલૌકિક અહીંની, રિવાજ કેવા અનોખા, અમારે તો શબ્દોમાં જ કંકુને ચોખા. અને બીજી એક વિનંતી, શ્રાવણ મહિનો આજ પૂરો થાય છે ને, આજ બધે લખેલું છે જાન ધ્યાન કે ભાઈ શ્રાવણ મહિનો પૂરો થાય છે, મહાદેવજીની પૂજા પૂરી, બધું પૂરો. પણ મહેરબાની કરી શ્રાવણ મહિનો પૂરો થાય એ કેલેન્ડરમાં, આપણા જીવનમાં શ્રાવણ મહિનો ચાલુ રાખજો. એ પૂરો ન કરતા મોટે ભાગે છોકરા છે ને રાજી થતા હોય છે કે આવતી ફલાણી તારીખથી વેકેશન છે, કારણ કે એને ભણવું ગમતું નથી પણ ભણવું પડે છે. એટલે બધા વેકેશનની રાહ જોઈને બે, એક દિવસે એકદમ છોકરા આવ્યા, કેમ એટલે આજ ખુશ થઈને, અમારા એક સાહેબ મરી ગયા ને રજા પડી ગઈ. હા બોલો. એટલે તમે એવું ના માનતા કે હવે શ્રાવણ મહિનો પૂરો થયો, રજા પડી, વેકેશન પડ્યું. એટલે મહેરબાની કરીને જિંદગીમાં શ્રાવણ મહિનો પૂરો ન કરતા. એટલે કે શ્રાવણમાં જેમ ભાવથી આપણે ભક્તિ, ભજન, સેવા, સમર્પણ કરીએ છીએ ને, એ કાયમ ચાલુ રાખવાનું. થાક્યા હશો એટલે જાજો સમય નહીં, પણ ગોપાળાનંદ સ્વામીની એક વાત યાદ કરી લઈએ. આપણા 500 પરમહંસોમાં ગોપાળાનંદ સ્વામીનું નામ પહેલું આવે. સ્વામિનારાયણ ભગવાનને બંને આચાર્ય મહારાજોના કાંડા હાથ પકડીને ગોપાળાનંદ સ્વામીને સોંપ્યા. એ ગોપાળાનંદ સ્વામી વાત પોતાની વાતમાં કહે છે, બહુ યાદ રાખવા જેવી આ વાત છે, કે હરિભક્ત માત્રે ભગવાન અને ભગવાનના સંત અથવા ભક્તમાં હેત રાખવું, હૈયાનું હેત ભગવાન સાથે કે સંત સાથે રાખવાનું. એક આ જ વાર્તામાં બીજો મુદ્દો સ્વામી કહે છે, આ જગતમાં બધું જ રહેવાનું, એટલે કે વ્યસન, કુટેવો, કેટલું સમાજમાં આપણે જોઈએ છીએ એ બધું જ રહેવાનું છે. ખરાબ સ્વભાવ, કુટેવ, વ્યસન, વિલાસ એ મટી શકશે જ નહીં, કોઈ મટાવી શકશે જ નહીં, પણ આપણી જાત જાળવી લેવાની. એમાંનો કોઈ દોષ, કોઈ વ્યસન, કોઈ ખરાબ ટેવ આપણામાં ના આવે એની સાવધાની રાખવાની. પહેલી કહેવત છે ને, આખી પૃથ્વી મટી શકાતી નથી પણ પગમાં જોડા પહેરી લેવા.
એમ જગતમાં જે આ કુટેવો જે કંઈ જોઈએ છીએ અનિષ્ટો એ મટવાના જ નથી, કોઈ મિટાવી શક્યો એ નથી, તો આપણે આપણી જાત જાળવવી. ભગવાનના ભક્તોએ પોતાનું જીવન જાળવી લેવું કે એમાં કોઈ દોષ કે કોઈ ખરાબ સ્વભાવ આવી ન જાય. બે મુદ્દા થયા ને. ગોપાળાનંદ સ્વામીની આ વાર્તા નંબર 73, એમાં એક મુદ્દો ભગવાન અને સંત સાથે હેત, બીજો મુદ્દો જગતનું કોઈ દૂષણ આપણને અડી જવું ન જોઈએ. બે, હવે ત્રીજો મુદ્દો આવે છે, સ્વામીના જ શબ્દો છે કે મહારાજે બહુ કૃપા કરી અને આ મંદિરોની પરંપરા કરાવી. મહારાજે બહુ કૃપા કરી, મંદિરો બંધાવ્યા અને એ મંદિરોની પરંપરા ચાલુ રાખી. તો આપણે આ મંદિર વિશે મમત્વ રાખીને જે થાય એ સેવા કરવી. મંદિરોનું કાર્ય, સ્વામીના શબ્દો છે કે મંદિરનું કોઈ પણ કાર્ય હોય તો એ પ્રેમથી અને શ્રદ્ધાથી કરવું, કારણ કે મંદિર આપણું છે. આ સ્વામીની વાતમાં ત્રણ મુદ્દા છે એ યાદ આવ્યા. એટલે તમે તો બધા ડાયા છો, સમજો છો, સત્સંગી છો. મને અમારા હેતવાળા ઘણા સંતો ક્યાંય ગયા હોઈએ ને, બહાર ક્યાંય દર્શન કરવા ગયા હોઈએ, વડતાલ, ગઢડા, ગમે ત્યાં, કે ક્યાંય અમદાવાદ કે પ્રસંગ નીકળે, ક્યાંય ઉત્સવ સમયો હોય, ત્યારે કોઈ સંત કહે છે તમારા ગાંધીનગરના હરિભક્તો બહુ સારા. ત્યારે મને કેવો આનંદ થતો હશે. હા, કોઈ તમને એમ કહે કે તમારા બે દીકરા બહુ હારા હો, તો તમને કેટલું આમ લોહી ચડે. ત્યારે ગાંધીનગરના હરિભક્તો બહુ સારા, કારણ તમને કઈ રીતે અનુભવ થયો? ક્યાંયથી એવી વાત નથી આવી કે ગાંધીનગર મંદિરમાં ઝઘડો થયો કે ગાંધીનગરમાં તેમ થયું, નહીં તો બધેથી વાતો સાંભળવા મળે છે બીજી ત્રીજી. પણ તમારે મેં કહું, અમારા મંદિરમાં ભગવાનની કૃપા છે અને આ ધરતી એવી બની છે ભગવાનની કૃપાથી અને સંતો આચાર્ય મહારાજશ્રીના આશીર્વાદથી એવી બની છે, એવી બની છે કે આ ધરતી ઉપર અખંડ ભજન ભક્તિ, ભજન ભક્તિ એનો સતત લેયર ઉપર લેયર, પડ ઉપર પડ ચડી ગયા છે હવામાનમાં, કે અહીં જે કોઈ આવે ને એ પણ એકદમ સ્ટરીલાઇઝ થઈ જાય આવતાની સાથે. પેલો ડૉક્ટર છે ને, એના ઓપરેશનના સાધનો સ્ટરીલાઇઝ કરે ને તો 10 મિનિટ ઉકાળે. અહીં 10 મિનિટ શાંતિથી બેસો ને તો આખું જીવન સ્ટરીલાઇઝ થઈ જાય. કારણ શું ખબર છે? પહેલેથી જ તમે અહીં કોઈની નિંદા ટીકા સાંભળી? 36 વર્ષથી ખટકો રાખ્યો છે, કોઈની ટીકા કોઈની નિંદા બિલકુલ નહીં. આપણે ઘણીવાર ભૂલીએ છીએ, શ્રીજી મહારાજે જે 11 નિયમ શિક્ષાપુત્રીમાં કયા, મહારાજની આજ્ઞાથી પ્રેમાનંદ સ્વામીએ એ પ્રાર્થનામાં વણી લીધા કે જે આપણને યાદ આવે કાયમ. એમાં આવે છે એક નિયમ, નિંદા નકરની કાહુકી. કાહુકી એટલે કોઈની એ નહીં, કોઈ નાનો હોય કોઈ મોટો હોય, બધાના સ્વભાવ સરખા હોતા નથી. અરે સંપ્રદાય, સંપ્રદાયના બીજા વિભાગો, કોઈની પણ ટીકા કે નિંદા આ સ્થાનમાં ક્યારેય પણ થતી નથી કે થઈ પણ નથી. તમને નવાઈ લાગશે, તમે બધા ઓળખો છો હરિસામે હરિસામે, પણ હરિસામે હજુ 12 વર્ષના હતા ત્યારે અહીં બેસાડીને બપોરના હો એકાંતમાં 3 થી 4ની વચ્ચે 5 વચનામૃત અહીં બેસીને ઠાકોરજીને સંભળાવવાના, ભગવાનને સંભળાવવાના 5 વચનામૃત. ઘણીવાર કેટલીક વસ્તુ આમ જોઈને બોલવાની હોય, કેટલીક વસ્તુ આમ જોઈને બોલવાની હોય, તો બહુ ધ્યાન રાખજો આપણા કીર્તનો. આપણા કેટલાક કીર્તનો એવા છે કે આમ જોઈને બોલાય ને કેટલાક કીર્તનો આમ જોઈને બોલાય. એને વિવેક ન હોય એને કેવું થાય? થોડા દિવસ પહેલાં અમદાવાદમાં મોટા ઘનશ્યામ મહારાજ પાસે એક હરિભક્ત તાનમાં આવીને આંગળી હાથ લાંબો કરે, હૈયાના ફૂટ્યા હરિસંગ. તે એક સાધુ હાથ પકડી અને એક બાજુ ખૂણામાં લઈ ગયા, હવે બોલો ભાઈ, અહીં બોલો હૈયાના ફૂટ્યા.
એટલે હૈયાના ફૂટ્યા કે કર પ્રભુ સંગાથે દ્રઢ પિતળી, એ કીર્તન આમ જોઈને બોલવાના છે. આમ જોઈને તો વંદુ સહજાનંદ સ્વરૂપ કે આજ મારે ઓરડે, એ કીર્તનો આમ જોઈને બોલાય, જેમાં સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપનું વર્ણન હોય, જેમાં ધ્યાન હોય, જેમાં પ્રાર્થના હોય, એ કીર્તન આમ જોઈને બોલાય. અને બાકી કર્યા પ્રભુ સંગાથી આમ જોઈને બોલવાનું કોને કહો છો તમે? જો આમ જોઈને બોલો કે કર પ્રભુ સંગાથી દ્રઢ પિતળી. એટલે અહીં મંદિરમાં હરિસ્વામી હજુ તો 12 વર્ષ ઉપર 5 મહિના ગયા હતા, અને અહીં બેસારી અને 5 વચનામૃત દરરોજ વંચાવવાના નિયમિત, અને કીર્તનો બોલાવવાના, દંડવત કરવાના. આ બધું ક્યારે થાય? હરિભક્તો આવે 4 વાગે દ્વાર ખુલે એ પહેલાં, કારણ કે 4 વાગ્યા પછી તો બધા હરિભક્તો દર્શને આવતા હોય. એટલે ત્યારથી આરંભીને એટલે કે 36 વર્ષથી અખંડ ભજન, ભક્તિ, સત્સંગ, સેવા, ધ્યાન, માળા. અરે સવારે કોઈ આવે તો ખબર પડે, આપણે એ મંદિરમાં સવારના મંગળા વખતે આશરે 50-60 હરિભક્તો હોય છે, 50થી ઉપર પણ ઓછા નહીં, ભાઈ ભાઈ મળીને. તો સમૂહમાં દરરોજ જન્મંગળનો એક પાઠ થાય સ્વામિનારાયણ ભગવાનની સામે જોઈને. સૂર્યોદય વખતે, મંગળ પ્રભાતે જન્મંગળનો સમૂહ પાઠ. તો એક સાથે 50 પાઠ થાય તો મહિનાના કેટલા? તો મહિનાના જો 1500 થતા હોય તો એક વર્ષના કેટલા, અને 36 વર્ષના કેટલા પાઠ? તો એ જ આ ધરતીનો મહિમા છે કે અહીં બેસીને આટલું ભજન થાય છે, આટલી ભક્તિ થાય છે, આટલો સત્સંગ થાય છે. અરે હજુ અમે ખટકો રાખીએ છીએ, કોઈ અહીં બેહીને વાતો કરવા માંડે ને તો છોકરાને દોડાવું છું, પેલા ભાઈને કહી આવો જરા બહાર બેસો, વાતો કરવી હોય ને પથરા એટલા માટે મૂક્યા છે, ત્યાં બેહીને વાતો કરો, અહીં નહીં. તો એક તો ખીજાયો, આવું મંદિર તો આ પહેલું ભાડ્યું, મને તમે પહેલા વહેલા જ મળ્યા છો. ભગવાન અહીંનું નિયમ જ છે, વાતો કરવા માટે બહાર, ભજન કરવા માટે અંદર. એટલે આ ધરતી ઉપર આપણને બેસવા મળ્યું. આ પ્રસંગ સાથે યાદ કર્યા, કોઈ સંતે મને કહેલો કે ગાંધીનગરના હરિભક્તો બહુ સારા છે, એનો પ્રતાપ આ ધરતીનો છે, આ ઠાકોરજીનો છે, સ્વામિનારાયણ ભગવાનનો છે. એટલે મહેરબાની કરીને તમે સજ્જન છો, સારા છો, સેવાભાવી છો, સમર્પિત છો. એક વાક્યમાં કહું તો આ મંદિર સારી રીતે, સુંદર રીતે ચાલે છે એ હરિભક્તો તમારા સૌના સહકારથી, સદભાવથી અને શ્રદ્ધાથી ચાલે છે. અમે તો એમાં ખાલી નિમિત્ત છીએ, બાકી તો તમારો સદભાવ, તમારી સેવા, તમારો સહકાર ન હોય તો વિચાર તો કરો. માટે ભગવાનને આજના દિવસે ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં પ્રાર્થના કે તમારી સમક્ષ બેઠેલા આ બધા સત્સંગીઓ સૌ તનથી, મનથી અને ધનથી સુખી રહે, અને તમારું ભજન કરતા રહે, એમના કુટુંબમાં જે ખૂટતા હોય એ બધા સદગુણો એ પ્રભુ તમે આપજો. સદગુણો ઘણી વાર જરૂર પડતી હોય છે, કેટલી વાર જરૂર પડે તો ઠાકોરજી છે ને એ રિઝર્વ બેંક જેવા છે. તમને ખ્યાલ હશે જે વિદેશ જતા હોય ને, તો જે દેશમાં જતા હો, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, જપાન, ચાઇના, રશિયા, સ્વીડન, નોર્વે, કોઈ પણ દેશમાં જતા હો, એ દેશનું ચલણ ક્યાંથી મળે? રિઝર્વ બેંકમાંથી જ મળે. એમ તમારે જે કુટુંબમાં ક્યાંય સંપ ખૂટતો હોય, ક્યાંય બીજું કંઈ ખૂટતું હોય, સદભાવ ખૂટતો હોય, શ્રદ્ધા ખૂટતી હોય, એવો કોઈ પણ સદગુણ અહીં બેસીને ભજન કરશો ને ઠાકોરજી આપી દેશે. એટલે આપણા કુટુંબમાં સદભાવ, શ્રદ્ધા, સંપ, સેવા આ બધું જળવાઈ રહે, અને સ્વામિનારાયણ ભગવાનની કૃપા તમારા ઉપર અખંડ વરસતી રહે, અને સર્વ વાતે ભગવાનની કૃપાથી સૌ સુખી રહો એવી પ્રાર્થના સાથે, ધન્યવાદ સાથે, આભાર સાથે, સપ્રેમ જય સ્વામિનારાયણ.